अस्सलाम वालेकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन एजुकेशन में आप सौनू खूब खूब स्वागत करे छे। धोरण बे आपणु धोरण छे बीजू धोरण। आजे तारीख 10/3/2021 वार बुधवार अने आपणो विषय छे अंग्रेजी। अंग्रेजी में आपणे पुनरावर्तन करी रह्या छीए बराबर ने। विषयांक पुनरावर्तन। पुनरावर्तन में आपणे गया तासमां स्पेलिंगनुं पुनरावर्तन कर्युं हतुं। आ तासमां पण आपणे स्पेलिंगनुं तेना उच्चार अर्थ साथे पुनरावर्तन करीशुं। गया तासमां आपणे प्राणीओना अवाजनी स्पेलिंगनुं पुनरावर्तन कर्युं हतुं। हवे आजे आपणे एज એમાંથી એ પાઠમાંથી પ્રાણીઓ અને પક્ષીઓના અવાજની સ્પેલિંગ અમુક બાકી રહી ગઈ છે, તો એ સ્પેલિંગનું આપણે આ તાસમાં તેના ઉચ્ચાર અને અર્થ સાથે સૌથી પહેલાં વાંચન કરીશું અને ત્યારબાદ નોટમાં લખીશું। તો ચાલો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો અને મારી સાથે વાંચન કરો। સૌથી પહેલાં સ્પેલિંગ લખીને આવી છે કુ, સી ડબલ ઓ કુ। કુ એટલે ગુ, ગુ કરવું। સી ડબલ ઓ કુ, કુ એટલે ગુ, ગુ કરવું। કયું પંખી ઘુ ઘુ અવાજ કરે છે? કબૂતર। તો એને અંગ્રેજીમાં શું કહેવાય? કુ। અને તેની સ્પેલિંગ આવશે સી ડબલ ઓ, કુ એટલે ઘુ ઘુ કરવું। હવે બીજી સ્પેલિંગ આપણે જોઈએ ક્લક, સી એલ યુ સી કે ક્લક। ક્લક એટલે મરઘીનો અવાજ, મરઘી શું અવાજ કરે? ક્લક ક્લક બોલે બરાબર, તો એને અંગ્રેજીમાં શું કહેવાય? ક્લક કહેવાય, સી એલ યુ સી કે ક્લક। ક્લક એટલે મરઘીનો અવાજ। એના પછીની સ્પેલિંગ ક્યુ યુ એ સી કે ક્વેક। ક્વેક એટલે બતકનો અવાજ, બતક કેવો અવાજ કરે? ક્વેક ક્વેક, એને અંગ્રેજીમાં કહેવાય ક્વેક। અને એની સ્પેલિંગ આવે ક્યુ યુ એ સી કે ક્વેક। ક્વેક એટલે બતકનો અવાજ। કને જોડીને વ લખવાનું અને વની ઉપર ઊંધો માત્ર, એટલે ઉચ્ચાર થશે ક્વે। હવે એના પછીની સ્પેલિંગ આર ઓ એ આર રોઅર। રોઅર એટલે ગર્જના કરવી। કયું પ્રાણી ગર્જના કરે? સિંહ વાઘ બરાબર ને, સિંહ ગર્જના કરે, તો એને અંગ્રેજીમાં શું કહેવાય? રોઅર કહેવાય। અને એની સ્પેલિંગ શું આવે? આર ઓ એ આર રોઅર। રોઅર એટલે ગર્જના કરવી। એના પછીની સ્પેલિંગ એન ઈ આઈ જી એચ ને, ને એટલે હણહણવું। કયું પ્રાણી હણહણે? ઘોડો, તો એને અંગ્રેજીમાં શું કહેવાય? ને, શું કહેવાય? ને। અને એનો ઉચ્ચાર આ રીતે લખાય, એની સ્પેલિંગ આવશે એન ઈ આઈ જી એચ ને, ને એટલે હણહણવું। હવે એના પછીની સ્પેલિંગ ટ્રમ્પેટ, ટી આર યુ એમ પી ઈ ટી ટ્રમ્પેટ, ટી આર યુ એમ પી ઈ ટી પી ઈ ટી ટ્રમ્પેટ। ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ। ટ્રમ્પેટ એટલે શું? હાથીનો અવાજ। હાથી શું કરે? ચીંઘાડે જોરથી બરાબર, તો એનો જે ચીંઘાડવાનો અવાજ છે એને અંગ્રેજીમાં કહેવાય ટ્રમ્પેટ। અને એની સ્પેલિંગ આવશે ટી આર યુ એમ પી ઈ ટી ટ્રમ્પેટ બરાબર। હવે આજે આપણે આટલી 6 સ્પેલિંગોનું વાંચન કર્યું, આપણે ફરીથી એક વખત સળંગ વાંચન કરી જઈએ। ચાલો દરેક જણ મારી સાથે આંગળી મૂકીને વાંચન કરો। સી ડબલ ઓ કુ, કુ એટલે ઘુ, ઘુ કરવું। સી ડબલ ઓ કુ, કુ એટલે ઘુ, ઘુ કરવું। સી એલ યુ સી કે ક્લક, ક્લક એટલે મરઘીનો અવાજ। સી એલ યુ સી કે ક્લક, ક્લક એટલે મરઘીનો અવાજ। Q
QUACK क्वेक क्वेक एटले बतकनो अवाज QUACK क्वेक क्वेक एटले बतकनो अवाज ROAR रोअर रोअर एटले गर्जना करवी ROAR रोअर रोअर एटले गर्जना करवी NEIGH ने ने एटले हणहणवू NEIGH ने ने एटले हणहणवू TRUMPET ट्रम्पेट ट्रम्पेट एटले हाथीनो अवाज TRUMPET ट्रम्पेट ट्रम्पेट एटले हाथीनो अवाज હવે આપણે આટલી સ્પેલિંગોનું એના ઉચ્ચાર અને અર્થ સાથે વાંચન કર્યું. હવે તમારે પણ આ નોટ અને સ્પેલિંગ નોટમાં સ્પેલિંગ તેના ઉચ્ચાર અને અર્થ સાથે લખવાની છે. નોટમાં સૌથી પહેલાં નવા પાના પર આજની તારીખવાર લખજો, હાસ્યમાં પુનરાવર્તન અને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એ રીતે હેડિંગ લખીને તમારે આ છ સ્પેલિંગો લખવાની છે. એક સ્પેલિંગ ત્રણ વખત એમ દરેક સ્પેલિંગ ત્રણ ત્રણ વખત લખજો અને તમારે જાતે જ લખવાની છે. સારા અક્ષરે લખજો અને આ બધી જ સ્પેલિંગો મોઢે કરજો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.